આવે છે વિદ્યાર્થી મિત્રો થોડા ઘણા નાના મોટાના સ્ટેપ્સ છે બહુ વધારે નથી હું તમને અત્યારે એક સ્ટેપ્સ તમને બતાવું છું અને એ સ્ટેપના આધારે આપણે આગળ વધવાનું રહેશે તો ચલો વિદ્યાર્થી મિત્રો સ્ટાર્ટ કરીએ જેમ કે સૌથી પહેલા અહીંયા હું એક વાત કરું તમને એક દાખલા માટે તો જોજો સૌથી પહેલા આપણે ઝેડ પરિવર્તન એટલે ઝેડ પરિવર્તન કિંમતો ઉપર કામ કામ કરે કરે કોની કિંમતો કિંમતો ઉપર ઉપર છે તો કે સર જે કિંમત આપેલી હોય છે તેની મદદથી તેની મદદથી આપણે સારામાં સારી રીતે આરામથી કિંમતો તેની શોધી શકીએ છીએ એક વખત એક કિંમત તમને બતાવીશ વિદ્યાર્થી મિત્રો આખું ચેપ્ટર તેનાથી સોલ્યુશન તમારું થઈ જશે કોઈ પ્રોબ્લેમ નહીં આવે

બેઝ આપડો ટેન તો ચલો સ્ટાર્ટ કરીએ હવે આપણે આગળ વન બાય વન સ્ટેપ ઉપર આપણે આગળ વધતા જશું તો આખો દાખલો સરળતાથી સોલ્યુશન થઈ જશે ફ્રેન્ડ્સ તમને ખબર પણ નહીં પડે

તો સૌથી પહેલા એન બરાબર કેટલા તો કે સર નવ પછી નિદર્શનો નો એટલે બોલો બરાબર કેટલા તો કે સર એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો આના અંદર બે નિદર્શો તમને આપેલા હશે કેટલા નિદર્શો આપેલા હશે બે નિદર્શો આપેલા હશે આ સોરી બે સહબંધા આપેલા હશે શું આપેલા હશે બે સહસંબંધાક આપેલા હશે તો બે જે સહસબંધાક આપેલા હોય તેમાં નિદર્શનો સહસંબંધાક એટલે આર થાય જેની આપણને હમણાં જરૂરત છે અને અહીંયા લખેલું છે એચઓ સિગ્મા બરાબર પ્લસ ઝીરો પોઈન્ટ સાત આને કહેવાય છે વિદ્યાર્થી મિત્રો આપણે સિગ્મા ઝીરો પોઈન્ટ સાત હમણાં આનું કામ નથી આપણે હમણાં માત્ર ને માત્ર આપણને આનું જ કામ છે તો ચલો આપણે સૌથી પહેલાં ઝેડનું સૂત્ર મૂકશું તો ઝેડ બરાબર શું થશે વન પોઈન્ટ વન ફાઈ વન થ્રી ગુણ્યા લોગ બેઝ આવશે હંમેશા દસનો આમાં વન પ્લસ આર છેદમાં વન માઇનસ આર ચલો હવે સોલ્યુશન કરું છું ધ્યાન આપજો વન પોઈન્ટ વન વન થ્રી ગુણ્યા બેઝ આવી જશે દસનો કાઉસમાં વન પ્લસ આર આર કેટલા અહીંયા તો કે સર વન પ્લસ ઝીરો પોઈન્ટ આના છેદમાં વન માઇનસ ઝીરો કમ્પ્લીટ થઈ ગયું

બેઝ આવશે અને આની એક સોલ્યુશન આપણે કર્યું તેની કિંમત શું આવે છે તો કે સર ત્રણ આવે છે કેલ્ક્યુલેટર ઉપર કેટલી આવે છે સર તો કે સર ત્રણ આવે છે હવે ખાસ મહત્વનો મુદ્દો જોજો વિદ્યાર્થી મિત્રો લોક ટેન બેઝ થ્રી હવે આપણે લોક ટેબલ જો ખોલીએ ફ્રેન્ડ્સ

હવે જોજો સમજજો આ ત્રણ છે ને આ માત્ર પોઈન્ટને હું અહીંયા બાજુમાં ફેરવી દઉં તો શું થઈ ગયું ત્રીસ ઝીરો 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 હવે સમજજો મને ત્રણ ની કિંમત નથી આપી પણ મને ત્રીસની કિંમત તો મળશે કેમ કારણ કે સર મેં શરૂઆતમાં જ તમને કહ્યું કે આપણી લોગની કિંમત દસથી શરૂ થાય છે તો ત્રીસની કિંમત મને મળી શકશે તો લો પહેલાં લોક ટેબલ લોક ટેબલમાં લોગે રિધમમાં જાઓ જે દરેક લોક ટેબલમાં પહેલાં જ આપેલું હોય ને આ ટેક્સ્ટબુકમાં આપેલું નથી ફ્રેન્ડ્સ એટલે તમારે જાતે સોલ્યુશન કરવાનું છે તો ચલો આગળ વધો પહેલાં આવી ગયા આપણે લોક ટેબલના અંદર જો ત્રીસની સામે તમને જે લોક ટેબલ આપેલું છે તેમાં ઊભી લાઈન તમે જોશો તો તેમાં દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ આપેલા હશે અને ઉપરની આડી લાઈન તમે જોશો તો ઝીરો વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ પછી પાછી ડબલ લાઇન કરી અને મીન ડિફરન્સ એટલે કે મધ્યકનો તફાવત કરીને એક લખેલું હશે તેના અંદર આપણે ઊભી લાઈનમાં ત્રીસ ગોતવાના છે દસ અગિયાર બાર એવી રીતે ત્રીસ સુધી પહોંચવાનું છે તો ત્રીસ સુધી પહોંચી ગયા તો ચલો સર ત્રીસ સુધી પહોંચી ગયા તેની ઝીરોની કિંમત કેટલી તો એની બાજુમાં ઝીરોની કિંમત આપી છે સુડતાલીસ એકોતેર કેટલી કિંમત આપી છે સુડતાલીસ એકોતેર હવે ત્રણ એટલે કેવો અંક ગણાય હો ત્રણ એટલે એક અંક બાર એટલે બે અંક બસો ચાલીસ એટલે ત્રણ અંક પચીસો એટલે ચાર અંક એમાં ત્રણ એટલે કેવો અંક છે તો કે સર ત્રણ એટલે કેવો અંક છે તો કે સર સિંગલ એક અંકનો અંક છે બાર હોય પંદર હોય બાવીસ હોય પંચાણું હોય અઠ્ઠાણું હોય પંચ્યાસી હોય કેવા અંક ગણાય તો કે સર બે અંક ગણાય તો અહીંયા અંક કેટલો છે તો કે સર એક અંક છે એક માંથી એક ને બાદ કરો તો કેટલા આવી જાય તો કે સર શૂન્ય તો આ કિંમત તમને મળી ગઈ લોગ ત્રણની કેટલી કિંમત મળી ગઈ લોગ ત્રણની હવે સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો કેવી રીતે સોલ્યુશન થાય છે આનું આ સૌથી મહત્વનો અને ડિફિકલ્ટ પોઈન્ટ હોય છે દરેક વિદ્યાર્થીઓને સમજવા માટે તો અહીંયા વન પોઈન્ટ વન ફાઈવ વન થ્રી ગુણ્યા ઝીરો પોઈન્ટ સુડતાલીસ એકોતેર બંનેનો ગુણાકાર કરો એટલે ઝેડની વિદ્યાર્થી મિત્રો કિંમત મળી જશે ચલો

કેમ કારણ કે આખું ચેપ્ટર આ ઝેડ ઉપર જ આધાર રાખે છે એટલે તો આપણા ચેપ્ટરનું નામ શું છે ઝેડ પરિવર્તન આ બધા પદ્ધતિઓ વાળા ચેપ્ટર છે એટલે આના અંદર સ્ટેપ્સ બહુ મહત્વનો આપણો ભાગ રાખે છે તો ચલો હવે આપણે સેકન્ડ સ્ટેપ ઉપર વધ્યા તો ઝેડની કિંમત શોધી હવે આવી રીતે એક ડ્રો થાય એપસી જોજો કઈ રીતે પહેલા લાઈનને આમ લઈ ગયા પછી આમ

વન પ્લસ સીગમાં તો વન પ્લસ અહિયાં સીગમા આપણી પાસે કેટલા છે તો કે સર ઝીરો પોઈન્ટ સાત છેદમાં વન માઇનસ ઝીરો પોઈન્ટ સાત કાઉસ પૂરો બે જ અહીંયા આવી ગયો દસ નો તો ચલો સોલ્યુશન કરીએ વન પોઈન્ટ વન ફાઈવ વન થ્રી ગુણ્યા આનું સોલ્યુશન પહેલાં કરશો એટલે આપણને લોગની કિંમત જોવા માટે મળી જશે એકમાં મહેનત કરી લો ખાલી બીજું તો તમને ઓટોમેટિક ખબર પડતી જશે તો વન આ પહેલાં આવી જશે વન પ્લસ પોઈન્ટ સેવન ભાગ્યા એકમાંથી ઝીરો પોઈન્ટ સાતને વાત કરો તો કેટલા વધે તો કે સર ઝીરો પોઈન્ટ ત્રણ લોગ ની કિંમત શરૂઆત થાય દસ થી સોલ્યુશન કેમ કરવું તો લોગ ની કિંમત જે દસ થી શરૂઆત થાય છે કઈ વાંધો નહીં આ પોઈન્ટને અગર હું અહીંયા બાજુમાં ફેરવી દઉં તો અહીંયા મારા કેટલા લખાશે

પણ અહીંયા ધ્યાન આપજો હવે છપ્પન પછી કેટલા લખેલા છે તો કે સર છ તો જોવાનું છે આપણે છપ્પન પછી પહેલી ચુંબોતેર બ્યાસી કિંમત દેખાય તે શૂન્યની છે એની બાજુમાં એક બે ત્રણ ચાર પાંચ અને છ એટલે કેટલા આવે પંચોતેર અઠ્યાવીસ કેટલા આવે તો કે સર પંચોતેર અઠ્યાવીસ હવે આટલામાં પૂરું નથી થઈ જતું તેમાં પાછળ પણ હજી એક ટેબલ આપેલું હોય લોક ટેબલમાં ખાસ આના ત્રણ જ સ્ટેપ આવે પહેલાં તો

તો અહીંયા આવી જશે તમારા પંચોતેર બાદ કરો તો કેટલા આવી જશે તો કે ઝીરો પોઈન્ટ પંચોતેર તેત્રીસ તો વન પોઈન્ટ વન ફાઈવ વન થ્રી ગુણ્યા ઝીરો પોઈન્ટ પંચોતેર તેત્રીસ તો ગુણ આપણો

તો યુ આગણકનું સૂત્ર આપણું મૂકાશે માનાંકમાં ઝેડ માઇનસ એફસી લોક ગુણ્યા વર્ગ મૂળમાં એન માઇનસ બરાબર છે તો ચલો સ્ટાર્ટ કરી દઈશું માનાંકમાં ઝેડ એટલે આપણા કેટલા આવ્યા તો કે ઝીરો પોઈન્ટ ચોપન ત્રણ માઇનસ એફસી ઝીરો તોતેર આના ગુણ્યા વર્ગ મૂળમાં કેટલા છે નવ માઇનસ ત્રણ કેટલા છે નવ માઇનસ ત્રણ તો ચલો પોઈન્ટ ચોપન પોઈન્ટ આવશે તો કે સર પ્લસ આવશે અને અહીંયા ગુણાકાર નું બટન દબાવો છ ઇક્વલ ટુ હમણાં નહીં કરતા પહેલા વર્ગમૂળ નું બટન દબાવીને પછી ઇક્વલ ટુ કરો તો જવાબ આવી જશે ઝીરો પોઈન્ટ ઉદાહરણ નંબર ત્રેવીસ નું સોલ્યુશન થઈ ગયું છે અને ઝીરો પોઈન્ટ સેવન્ટી એટ સેવન સેવન નાઇન આન્સર આપણો મેચ થઈ ગયો છે હવે વિદ્યાર્થી મિત્રો નિર્ણયની વારી કોની વારી નિર્ણયની વારી તો નિર્ણયના અંદર શું લખાશે તો યુની સરખામણી થશે એક પોઈન્ટ છન્નું એક પોઈન્ટ છન્નું લેસધેન આવતા હોવાથી આપણે લખવાનું રહેશે પરિકલ્પના શું થાય તો કે સર સ્વીકાર થાય શું થાય સ્વીકાર થાય વિદ્યાર્થી મિત્રો સૌથી મહત્વની પદ્ધતિ જે આપણી છે એ અહીંયા આપણી આવી ગઈ તમે જોયું હશે વિદ્યાર્થી મિત્રો દસ થી પંદર મિનિટમાં અગર જો સમજીને દાખલો થઈ શકતો હોય તો આમાં ગણતરીમાં કોઈ અઘરી વસ્તુ નથી આના ઘણા બધા મુદ્દાઓ છે કે જે આપણે અત્યારે નથી કહી રહ્યા એ આપણા રેગ્યુલર લેક્ચર્સમાં તમને ડેફિનેટલી બધા જ મુદ્દાઓ નોટ્સ સાથે મળશે

બેસ્ટમાં બેસ્ટ કોશિશ હંમેશા એ અભ્યાસ પહેલાંથી કરતું આવ્યું છે તમારી માટે જ છે અને તમારી માટે કરશે કરશે અને કરશે જ પહેલાં પણ કીધું છે કે વિદ્યાર્થી મિત્રો ઘણા છે કે જેના ઓગણપચાસ પચાસ માર્ક આવેલા છે મારી વિષ છે હું હન્ડ્રેડ પર્સન્ટ આપવા તૈયાર છું ને હું આપીશ પણ હન્ડ્રેડ શું વન થાઉઝન્ડ પર્સન્ટ હું આપીશ માત્ર તમે સો ટકા અટેન્શન આપો તમે સ્ટેટમાં પચાસમાંથી પચાસ પર નીકળશો નીકળશો અને નીકળશો જ મને વિશ્વાસ છે તમે કરી શકો છો વિદ્યાર્થી મિત્રો સમય પણ છે અને બહુ સારી સારી રીતે તમે આરામથી સ્ટેટમાં પચાસમાંથી પચાસ માર્ક લાવી શકો છો એ અભ્યાસું તમારી સાથે હંમેશા છે કોઈને પણ કોઈ ક્વેરી હોય વિદ્યાર્થી મિત્રો તો તમે અમારા ઓફિસના નંબર ઉપર કોન્ટેક કરી શકો છો જે હું અહીંયા લખી દઉં છું નેવું આઠસો પંદર નવ્વાણું પાંચસો ઓફિસ ટાઈમમાં કોલ કરી અને તમે તમારી ક્વેરી હોય તેનું સોલ્યુશન મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર